ધારાસભ્ય હતો, જે હતો એ વખતે જે આવે સલાહ આપે, જે આવે સલાહ આપે, ધારાસભ્ય હતો જે હતો એ વખતે જે આવે સલાહ આપે, જે આવે સલાહ આપે. નીતિન પટેલ આ શું બોલી ગયા? જે આવે છે તે સલાહ આપે છે, પરંતુ નીતિન પટેલ આ કોને કહી રહ્યા છે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જેને ઘરમાં પોતાની પત્ની પાણીનો ગ્લાસ પણ ના આપતી હોય તેવા લોકો આવીને મને સલાહ આપી જતા હોય છે, આવું નિવેદન નીતિન પટેલે જાહેર મંચ પરથી આપ્યું છે. મહેસાણા ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશ્વ ઉમિયાધામના કાર્યક્રમમાં પોતાની વેદના ઠાલવતા જોવા મળ્યા હતા. આમ તો નીતિન પટેલ બધાને જવાબ આપી જ દેતા હોય છે, તેઓ વારંવાર તેમના નિવેદનોને લઈને ચર્ચામાં પણ રહેતા હોય છે. ત્યારે હવે એકવાર ફરીથી નીતિન પટેલ ચર્ચાનો વિષય બન્યા છે. નીતિન પટેલે વધુમાં શું કહ્યું તે નીતિન પટેલને જ સાંભળી લઈએ. ધારાસભ્ય હતો, જે હતો એ વખતે જે આવે સલાહ આપે, જે આવે સલાહ આપે, સલાહ આપવાનો દરેકનો અધિકાર છે. અમે કઈ સર્વજ્ઞ નથી, અમને બધી જ ખબર છે, અમે બધા જ કામના અનુભવી છીએ, અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી. પણ સલાહ આપનારની કેપેસિટી, કોઈ મોટો પ્રોફેસર હોય અને મને કંઈક લખવામાં સલાહ આપે બરોબર, આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો એ મારા માથા પેર ગણાય. કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કહે કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસીને ફાયદો થાય, ઉદ્યોગોને ફાયદો થાય, લોકોને રોજગારી વધે, ધંધા વધે, આવું કરો તો ફાયદો થાય, તો એવા લોકો સલાહ આવકારીએ છે. પણ ઘેર, માફ કરજો, કોઈના ઉપર નથી કહેતો, પણ ઘેર બેસીને પત્નીને એમ કહે કે પાણીનો ગ્લાસ લાવીને ખાટલા બેઠા બેઠા, તો પત્ની એમ કે ચાલો મારા ઉભા થઈ પી લો, મારા કામ ચાલે છે, એવા અમને સલાહ આપવા હતા. બોલો, એના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈ પી લો, કારણ કે પત્ની ખબર હોય કે કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે. હવે એવા લોકો નબળા પડે એટલે પાછા તમારા જેવા જ પકડે, એમને ઘેર હાથ પડે. 5-10 જણને જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ના આવે. નીતિન પટેલ તેમના ધારદાર બોલવાના અંદાજને લઈને ચર્ચામાં રહેતા હોય છે. આ પહેલા પણ નીતિન પટેલે કડી પાલિકામાં બળાપો કાઢતા જાહેર મંચ પરથી કહ્યું હતું કે કડીના રાજકારણની મારા જેટલી કોઈને ખબર ન હોય, આજકાલના આવેલા લોકો મને શીખવાડે છે, કોઈએ ચમચાગીરી કરવી નહીં, તટસ્થતાથી સૌ કોઈએ પોતાનું કામ કરવું. આમ તેઓએ અમુક વાર લોકો પર પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો છે. કડીમાં આપેલા નિવેદનને લઈને વિવાદ પણ સર્જાયો હતો, ત્યારે હવે જોવાનું રહ્યું કે નીતિન પટેલના આ નિવેદનથી હવે રાજકારણમાં શું ગરમાવો આવે છે અને રાજકારણ જે છે તે શું વળાંક લે છે. આ રિપોર્ટ તમને કેવું લાગ્યું તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.